કેમ છો મિત્રો આ ચિત્ર જોઈને તમને ખબર પડી ગઈ લાગે છે કે ટીચર આજે વાર્તા કહેવાના છે તો સાચી વાત છે આપણે જોઈએ વાર્તા એક રાજાએ સરોવર બનાવ્યું તેમાં ઘણું બધું પાણી હતું રાજાને વિચાર આવ્યો કે આ સરોવરના પાણીમાં થોડીક માછલીઓ નખાવી દઉં એટલે રાજાએ સિપાહીને કહ્યું કે થોડીક માછલીઓ પાણીમાં નાખી દો એટલે રાજાના બાળકોને તો માછલીઓ ખૂબ જ ગમતી તેઓ તો રોજ ત્યાં રમતા બાળકો તો માછલીને જોતા અને ખુશ થતા બધા જ બાળકો ત્યાં માછલીને જોવા આવતા હતા પણ માછલી સાથે એક કાચબો પણ હતો તમે બધાએ કાચબો જોયો છે ને કેવો આવે બાળકોએ તો કાચબો જોયો જ ન હતો તેથી તમારા જેવા નાના નાના બાળકો હતા તે તો ડરી ગયા અને કાચબાને શું કહેવા લાગ્યા કે આ તો કોઈ રાક્ષસ છે રાક્ષસ તો કેવો આવે કાળો કાળો એના મોટા મોટા દાંત આવે મોટા મોટા વાળ આવે એટલે બાળકોને પણ આ રાક્ષસ જ લાગ્યો એટલે બાળકો તો ડરી ગયા અને કહેવા લાગ્યા કે પાણીમાં તો આ રાક્ષસ છે એટલે તેઓએ કોને જઈને કહ્યું રાજાને જઈને કહ્યું કે પાણીમાં તો કોઈ રાક્ષસ આવી ગયો છે એટલે રાજાએ શું કર્યું તેના સિપાહી હતા એટલે કે તેના માણસો તેને કહ્યું કે ત્યાં જાઓ અને જઈને રાક્ષસને મારી નાખો આ વાત સાંભળીને બધા રાજાને જુદી જુદી સલાહ આપવા લાગ્યા કોઈકે એવું કીધું કે એ રાક્ષસને મસડીને મારી નાખો મસડીને એટલે હાથની મુઠ્ઠીમાં દબાવીને તો કોઈએ શું કીધું ખબર છે કે તેને સળગાવી નાખો પછી એક ઘરડો માણસ હતો ઘરડો માણસ એટલે કોણ આપણા દાદા હોય ને તેવો એ માણસ આગળ આવ્યો અને તેણે શું કીધું ખબર કે રાક્ષસને તો પાણીથી ખૂબ જ બીક લાગે છે એ રાક્ષસને ઉચકીને પાણીમાં નાખી દો પણ આ લોકોને તો ખબર હતી જ નહીં કે રાક્ષસ કોણ હતો કાચબો આ લોકોને ખબર હતી નહીં અને કાચબાને તો એમ પણ પાણીમાં જ ગમે એટલે વૃદ્ધ માણસે તો એમ કહ્યું કે તેને ઉચકીને પાણીમાં નાખી દો પાણીમાં પથ્થર સાથે ટકરાશે અને એ મરી જશે એટલે પેલા સિપાહીના હાથમાં કાચબો હતો તે કાચવો ખૂબ જ ચાલાક હતો તેણે શું કહ્યું ખબર છે તમને કાચબાએ તો એમ કહ્યું અરે અરે મહેરબાની કરીને મને પાણીમાં ન નાખો હું તો ત્યાં મરી જ જઈશ કાચબો તો જબરો ચાલાક તેણે તો વિનંતી કરી રાજાના માણસોને પણ રાજાના માણસોને ખબર જ ના પડી કે આ કાચબાને તો પાણીમાં નાખે તે જીવતો રહે બધા તો એને શું સમજતા હતા રાક્ષસ એટલે રાજાના માણસોએ તો કંઈ જ વિચાર ન કર્યો અને કાચબાને પકડીને પાણીમાં નાખી દીધો પાણીમાં જઈને પેલો કાચબો તો હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે આ લોકોને કોઈને ખબર જ નથી કે હું પાણીમાં ખૂબ જ સુરક્ષિત છું કાચબાને ક્યાં ગમે પાણીમાં એટલે કાચબાભાઈ તો ખૂબ જ હોશિયાર હતા એટલે તેમણે પોતાનો જીવ બચાવી લીધો મજા આવીને મિત્રો વાર્તા સાંભળવાની